સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ચંદ્રાલા સીમમાં આવેલા ખેતરોમાં હાથમાંથી કેનાલના પાણી ફરી વળ્યા તો ખેતરો બેટમાં ફેવડાયા અને 7 વીઘા ટામેટા અને 5 વીઘા બટાકાનો પાક પાણીમાં ગયો. પ્રાંતિજના મજરા ચંદ્રાલા સીમમાં ઉપર આવેલ ખેતરોમાં ખેતરોની પાસેથી પસાર થતી હાથમતી માઇનોર કેનાલની સફાઈ કર્યા વગર કેનાલમાં પાણી છોડતા કેનાલ ઓવરફુલ થતાં પાસે આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા હતા. તો ભરશિયારે વગર વરસાદે ખેતરોમાં પાણી ફરી વળતા પટેલ મનુભાઈ જેસંગભાઈના ખેતરોમાં તૈયાર થયેલ 7 વીઘા ટામેટાના પાકમાં પાણી ફરી વળ્યા હતા તો ટામેટાના માંડવા જમીનદોસ્ત થઈ ગયા હતા. તો પટેલ પસાભાઈ રેવારાભાઈના ખેતરોમાં પાણી ફરી વળતા 5 વીઘામાં બટાકાનું બિયારણ પણ પાણીમાં જતા ખેડૂતોને તંત્રના પાપે હાલ તો મોટું નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. આજ રોજ મારી જમીન ચંદ્રાલા ખાતે હાથમતી જલધારા યોજનાનું પાણી આવતું, જે મારા ફાધાના નામે જમીન છે, જેમાં મેં વાવેતર ટામેટા અને બટાટાનું કરેલ છે, જેમાં તંત્રની બેદરકારીના કારણે સાફસફાઈ ન કરવાથી પાણી અંદર ઓવરફ્લો થવાથી મારા ખેતરમાં ઘૂસી ગયેલ છે. લગભગ બટાટા 7 થી 8 વીઘા અંદાજે માં પાણી ફૂલ થઈ ગયેલ છે અને ટામેટા 4.5 થી 5.5 વીઘા અંદાજે. એમાં ભરપૂર મને નુકસાન થશે અને કોઈ પણ પાક મારાથી એ ઉત્પાદન મેળવી શકાય તેમ નથી. આ ચંદ્રાલા સોરાપરા લાઈન ઉપર મારી જમીન આવેલ છે. રાત્રે 4 વાગે ચંદ્રાલાથી સોરાપરા અને સાદરા મજરા સરહદમાં જે કેનાલ આવેલી છે, જલગાડ યોજના, હાથમતી જલગાડ યોજના, એની તંત્રની બેદારકીના લીધે પાણી એટલું બધું સખત વહી ગયું, આવી ગયું ખેતરોમાં. તો મારા નાનાભાઈ જયસિંહભાઈ હયાત નથી અને એમના છોકરા છે, હું પણ હાજર છું. 8 વીઘા જમીન, કેનાલની અને બટાકા બધું સાફ થઈ ગયું છે. તો એ તંત્રની બેદારકારીના લીધે ખેડૂતનું નુકસાન ભરપાઈ કરવા વિનંતી. તો સમગ્ર ઘટનાની જાણ ખેડૂતો દ્વારા અધિકારીઓ અને ગ્રામસેવકને જાણ કરવા છતાં પણ કોઈ ડોક્યું કરવા પણ ફરક્યું ન હતું. તો ખેડૂતો દ્વારા વધુ પાણી ખેતરોમાં ના ઘૂસે તે માટે જાતે જેસીબી મશીન બોલાવી કેનાલની સફાઈ હાથ ધરી હતી અને કેનાલમાં રહેલી જારી ઝાંખડા કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે હાલ તો હજારો લીટર પાણીનો વીરની સાથે ખેડૂતોને ટામેટા અને બટાકાના પાક ઉપર પાણી ફરી વળતા તંત્ર કે સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. ખેડૂતની જમીન મદરા ચંદ્રાલા સીમો આવેલી છે. તંત્રને બેદરકારીથી હાથમાંથી જલ યોજનાનું પાણી છોડવામાં 4:15 વાગે આવેલ ગણનારામાં એટલો બધો કચરો સાફ કરાવેલો નથી, તે અંદર કચરો ભરાઈ દેવાથી ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે અને ટામેટાનું 5 વીઘા વાવેતર અને બટાકાનું 7 થી 8 વીઘા વાવેતર ફેલ થઈ ગયેલ છે. તો ખેડૂતને ન્યાય મળે એ માટે વિનંતી.